મિત્રો, કોટડા ટાઈમ્સ ન્યૂઝ આદિવાસીઓની આવાજ ચેનલમાં આપનું સ્વાગત છે. વાત કરવામાં આવે તો સોછર ગામે જે એક દીકરીનું ગળું કાપીને હત્યા કરી નાખી છે તેવું તેમના જમાઈઓ છે ચોલિયા ગામના અને કુકાવાસ ગામ રાજસ્થાનના છે તેવું જાણવા મળી આવે છે. અને આ તેમના દીકરીના જે છે છોકરી છે તેના ભાઈ છે, તેમની સાથે વાતચીત કરીશું. વધુ વિગત એમને જાણી છે કઈ રીતના ગળું કાપેલું હતું, કેવી હાલતમાં છોકરી પડેલી હતી ઘરે, તે વધુ વિગત એમની પાસેથી જાણીશું. નમસ્કાર, શું નામ છે તમારું? કનુ. કનુભાઈ, કનુભાઈ તમારે જે બેનનું જે મૃત્યુ કેવી રીતના હતું, કેવી રીતના હાલતમાં પડેલી હતી તે જણાવશો. અમે ખેતરમાંથી પાણી પીવા ઘરે આવતા જ મેં બહાર રહીને બોલાવી છે છોકરી. નથી બોલી એટલે શું નામ હતું છોકરીનું? શું નામ? સુરેખા. સુરેખા, બરાબર. એટલે હું ઘરમાં આવો હું, દરવાજો વાખીલો હતો. જી, બે દરવાજા મેં ખોલીને જોતું તો નેસે પડેલી હતી. એટલે મેં એમ કરીને હાથ નાખો તે નહીં હીલી. પછી માથામાં નાખો એટલે ખૂન હતો. ખૂન જોઈને હું ઉપાડીને બહાર લાવો એટલે ઘણું કાપી નાખેલું. બરાબર. તો પછી સૌથી જાણ તમે પેલા કોને કરી હતી? મારા બાપાને કરી. બરાબર. તો પછી તમને શું, આમ કોને હત્યા કરી છે એવું અંદર કોઈ માણસો હતા કે નહીં? અંદર મેં કોઈ ભાડા નહીં. બરાબર. તો જમાઈએ જ મારી છે એવું તમે આમ આપશે જાણવા બાદ કર્યો કે પછી કઈ રીતના એ લોકો કબૂલ કર્યું હતું છોકરીને મારી છે અમે એ પ્રમાણે? હજી કબૂલ તો નહીં કર્યું હેડે તો હે. કબૂલ હે એમ કે કબૂલ હે. કબૂલ કર્યું છે. કબૂલ કરીએ ને. હા, કબૂલ કરીને કબૂલ કર્યું. ઓકે. તો દોસ્તો, તમે જોયું કે તેમની જે ભાઈ છે તેમની સાથે વાતચીત થઈ અને તેઓ જણાવી રહ્યા છે કે પોલીસ કર્મચારીઓ તેમને અટકાયત કર્યા છે અને લોકઅપમાં છે અને તે લોકોને કબૂલ કર્યું છે કે આ છોકરીને ખરેખર અમે ગળું કાપીને હત્યા કરી છે તેવું જણાવી રહ્યા છે. તો દોસ્તો, આજની ખાસ રિપોર્ટ સાથે હું છું રિપોર્ટર પ્રકાશ ડામોર. નમસ્કાર.